કર્યો હતો યાદ હશે તમને. પરંતુ હવે દ્વિતીય સત્રમાં આપણે ધોરણ સાતમાં પરંતુ વિષય અલગ એટલે કે સામાજિક વિજ્ઞાનના બદલે ગુજરાતી ભાષા શીખવાની છે. એટલે કે હવે આજથી જે વિડીયો હશે એમાં ગુજરાતીના આપણે દ્વિતીય સત્રના જે પણ પાઠો ભણવાના છે એ સરસ મજાની રીતે ભણીશું. હવે ધોરણ સાત ગુજરાતી વિષયમાં પાઠ એક એટલે કે દ્વિતીય સત્રનો તમારે નંબર આપેલો છે પાઠ 10, એ આજે આપણે શરૂ કરીએ. પાઠનું શીર્ષક છે અખબારી નોંધ અને એના લેખકો ના કહેવાય, પરંતુ આ જે અખબારી નોંધ વિશેની આપણને જે માહિતી મળેલી છે અથવા તો માહિતી આપવામાં આવેલી છે એના કરતા કોણ છે? ડૉક્ટર ચંદ્રકાંત મહેતા. પાઠનું શીર્ષક છે અખબારી નોંધ. અખબાર શબ્દ કાને અથડાતા જ આપણા મગજમાં શું વિચાર આવે? સવાર પડતાની સાથે જ તમારા માતા પિતા કે દાદા દાદી વહેલા ઉઠી ને ચાની સાથે દાદા પત્ની સાથે જે ઉગાડે છે એમની ભાષામાં ગણપતિ ભાષામાં કહીએ તો છાપું, આપણી ભાષામાં કહીએ તો ન્યૂઝપેપર, બરાબર છે? એટલે કે અખબાર સમાચાર પત્ર જેને કહેવામાં આવે છે. તમે આટલા બધા થયા એટલે અત્યાર સુધી એકાદ વાર તો સમાચાર પત્ર ઉગાડ્યું જ હશે. અને શું જોયું તમે કે સમાચાર પત્રનું લખાણ શીરીતનું હોય છે, અંદરની જે કોલમ જેને કટાર કહી શકે એ શીરીતની હોય છે, કયું કયું લખાણ હોય છે એની સાથે કયા બિડાણ હોય છે એ તમામે તમામની સંક્ષિપ્ત રીતે એટલે ટૂંકમાં પરંતુ વિશેષ તરીકે માહિતી ડૉક્ટર ચંદ્રકાંત મહેતાએ આ પાઠમાં આપણને સમજાવેલી છે, બરાબર છે? તો પાઠને તમારે ઉપરનું પુસ્તક બતાવી દઉં, ગુજરાતી ધોરણ સાત દ્વિતીય સત્ર, એમાં પહેલો પાઠ છે તમારે અખબારી નોંધ. પાઠ શરૂ કરીએ કે અખબાર શબ્દ મૂળ અરબી ભાષાના ખબર શબ્દનું બહુવચન છે. એટલે આટલો ખ્યાલ આવી ગયો આપણને કે જે અખબાર શબ્દ છે એ મૂળ કઈ ભાષાનો છે? અરબી ભાષાનો. અને અર્થ શું થાય છે એનો? ખબર. હવે આ અખબાર અથવા તો સમાચાર પત્ર છે એને આપણે અલગ અલગ નામથી ઓળખીએ છીએ. જુઓ કે અખબાર શબ્દ મૂળ અરબી ભાષાના ખબર શબ્દનું બહુવચન છે, જેનો અર્થ થાય છે સમાચાર પત્ર, વર્તમાન પત્ર, છાપું. ગુજરાતી ભાષામાં વપરાતો સમાચાર શબ્દ સંસ્કૃત શબ્દ સમ વત્તા આચાર પરથી બનેલો છે. કે સમાચાર બરાબર સમ વત્તા આચાર એની સંધિ છૂટી પાડેલી છે. અને જે રીતે અખબાર શબ્દ અરબી ભાષાનો છે એવી જ રીતે સમાચાર શબ્દ કઈ ભાષાનો છે? સંસ્કૃત ભાષાના શબ્દ પરથી ઉતરી આવેલો જણાય છે, જેનો એક અર્થ એટલે કે આ સમાચાર શબ્દનો અર્થ માહિતી, વિવરણ અને ખબર એવો થાય છે. અંગ્રેજીમાં સમાચાર માટે ન્યૂઝ શબ્દ પ્રચલિત છે, બધા એને ખબર છે, બરાબર? NEWS અંગ્રેજીમાં જેને ન્યૂઝ કહેવામાં આવે છે. માણસમાં પોતાના ગામ, શહેર, દેશ, દુનિયાના સારા માઠા સમાચારો જાણવાની ઉત્સુકતા હંમેશા હોય છે. માઠા શબ્દનો અર્થ શું થાય? ખરા, બરાબર છે ને? કે આપણે જ્યાં રહીએ છીએ તેની આસપાસના વાતાવરણમાં શું થાય છે, કે સવાર પડે એટલે સવારથી સૂર્યોદય થાય અને સૂર્યાસ્ત થાય એ
બંને વચ્ચેના સમય દરમિયાન માણસ દ્વારા કઈ કઈ પ્રવૃત્તિ થાય છે, આસપાસના વિસ્તારમાં શું ઘટના બને છે, બનાવ બને છે, એ વિશે જાણવાની ઉત્સુકતા દરેક વ્યક્તિમાં માણસમાં હોય છે. સમાચાર પત્રો દ્વારા માણસની જિજ્ઞાસા સંતોષાય છે. પણ કઈ જિજ્ઞાસા? કે આપણને આસપાસના વિસ્તારોની માહિતી અથવા તો એ વિશે માહિતી મેળવવાની જે ઉત્સુકતા હોય છે એ જિજ્ઞાસા સંતોષાય છે. માણસ જે સમાચાર જાણવા ઉત્સુક હોય છે એમ પોતાના કે પોતાની સંસ્થાના સમાચાર અન્યને જણાવવામાં તેમજ વળગો આનંદ પ્રાપ્તિ સિદ્ધિ કે સુખ દુઃખમાં અન્યને ભાગીદાર બનાવવાનું હોય છે. અંગત કે સંસ્થાલક્ષી સમાચારો અખબારો વિનામૂલ્યે છાપીને પોતાનો સમાજ ધર્મ અદા કરે છે. વિદ્યાર્થીઓ તમારે પ્રશ્ન આવે છે કે અંગત કે સંસ્થાલક્ષી સમાચારો વિનામૂલ્યે છાપી અને શું અદા કરવામાં આવે છે? તો આવા સમાચાર પત્રો પોતાનો સમાજ ધર્મ અદા કરે છે. પોતાના અખબારમાં તંત્રીઓ વિશેષ કોલમ કે જકરા એવા સમાચારની નોંધ માટે ફાળવે છે, જેને સમાચાર નોંધ કહેવામાં આવે છે. કહેવાયો કે સમાચાર નોંધ કોને કહેવામાં આવે છે? તો પોતાના અખબારમાં તંત્રીઓ વિશેષ કોલમ માટે જગ્યા ફાળવે છે એ સમાચારની નોંધને શું કહેવામાં આવે છે? સમાચાર નોંધ. આવી સંક્ષિપ્ત સમાચાર નોંધ અખબારો પ્રસિદ્ધ કરતા હોય છે. ઉપરાંત સરકારી અર્ધ સરકારી તેમજ સંસ્થાઓ વિવિધ પ્રકારની માહિતીઓ વાચકોની જાણ માટે મોકલે છે. આમાં શું શું દર્શાવ્યું છે? કે ન્યૂઝપેપર વાંચો છો, છાપું વાંચો છો, એની અંદર શી માહિતી તમારા પાસે પહોંચાડે છે તંત્રીઓ એ વિશે કહેવામાં આવ્યું છે. સંક્ષિપ્ત સમાચાર નોંધ અથવા અખબારી નોંધને અંગ્રેજીમાં પ્રેસ નોટ તરીકે ઓળખવામાં આવે છે. અખબારી નોંધ એને શું કહેવામાં આવે છે? પ્રેસ નોટ. અખબારી નોંધની કોલમમાં સામાજિક શૈક્ષણિક ઉત્સવ ઉજવણીઓ ધાર્મિક સાંસ્કૃતિક બાબતો વ્યાખ્યાન ઇનામ વિતરણ શુભેચ્છાઓ ઇત્યાદિ એટલે કે વગેરે વિષયક સંક્ષિપ્ત નોંધ પ્રકાશિત કરવામાં આવે છે. શું બોલી હું? પ્રેસ નોટમાં શેનો શેનો સમાવેશ થાય છે એટલે કે આ બધા વિષયક લખાણ તમે વાંચો છો. મૃત્યુ કે અવસાન તેમજ તે નિમિત્તે બેસણા કે શ્રદ્ધાંજલિની નોંધ પણ વિનામૂલ્યે અલગ શીર્ષક સાથે દરેક અખબાર છાપે છે. પ્રશ્ન આવી શકે તમારે કે વિનામૂલ્યે કઈ નોંધ છાપવામાં આવે છે? તો મૃત્યુ કે અવસાન તેમજ બેસણા અને શ્રદ્ધાંજલિની જે નોંધ હોય છે તે વિનામૂલ્યે છાપવામાં આવે છે. આવી અખબારી નોંધ પ્રકટ કરાવવા માટે તંત્રી જો વિનંતી પત્ર અને તેની સાથે સંક્ષિપ્ત સમાચાર નોંધ મોકલવા જરૂરી છે એટલે કે આ છાપવા માટે મોકલો તંત્રીને ત્યારે એની સાથે શું વિધાન મોકલવું પડે છે? તો વિનંતી પત્ર અને જે છાપવાનું હોય એની સંક્ષિપ્ત સમાચાર નોંધ. હવે તંત્રીને સમાચાર નોંધ પ્રકાશિત કરવાના વિનંતી પત્રમાં કઈ કઈ વિગતો જરૂરી છે? તો આ વિગતો હોવી જોઈએ. નંબર એક, સમાચાર મોકલનાર વ્યક્તિ કે સંસ્થાનું નામ અને સરનામું. નંબર બે, સમાચાર નોંધ પ્રકાશિત કરવાની તારીખ. ત્રણ, સમાચાર નોંધના વિભાગનો શક્ય હોય તો ઉલ્લેખ. નંબર ચાર, જે તે સમાચાર વિષય પુરાવાના કાગળ જેને ડોક્યુમેન્ટ તરીકે ઓળખીએ છીએ. પાંચ, મોકલનારની
સહી સિગ્નેચર છ તેની સાથે મોકલે જે તે સમાચારની લેખી વિગત આટલી વસ્તુ વિનંતી પત્રક સાથે મોકલવી પડે છે હવે તમારે કે જે તંત્રીને સમાચાર નોંધ મોકલી હોય એને પ્રકાશિત કરવાનો વિનંતી પત્રનો તમારી પાસે વિદ્યાર્થી મિત્રો આ પુસ્તક હશે એની અંદર વિનંતી પત્રક કેવો હોય એ તમારે આપેલો છે એ તમારે જોવાનો રહેશે શું આપેલું છે એ જોડી પાસે જોઈ શકે છે આપણે તારીખ છે બરાબર છે પછી અહીંયા તંત્રીશીનો જે ઉલ્લેખ કરવામાં આવેલો છે તે નીચે અખબાર સમાચાર પત્રનું નામ એની નીચે સરનામું અને નીચે વિધાન હોય છે ત્યાર પછી પાઠમાં આગળ વધીએ તો અખબારી રોજના કેટલાક નમૂના તમારે આપેલા છે કે જે તે તારીખે સ્થાનિક સમાચાર વિભાગમાં પ્રકાશિત થયેલા છે એમાં શું હોઈ શકે તો સાહિત્યિક વિષયક છે અન્ય જગ્યાએ ઇનામ વિતરણનો કાર્યક્રમ છે કોઈ જગ્યાએ વ્યાખ્યાન છે પછી તમે પેપરમાં વાંચો છો ને કે ધાર્મિક સમાચાર નોંધ હોય ધાર્મિક સમાચાર નોંધ એટલે કે આ મંદિરમાં આ તારીખે આટલા વાગે ભજનનો કાર્યક્રમ છે અહીં તમારે સુંદરકાંડ આપેલો છે બરાબર છે એને ધાર્મિક નોંધ કહેવાય ત્યારબાદ આપણે આગળ જોયું કે વિનામૂલ્ય અવસાન નોંધ હોય છે એ આપેલી છે તેમજ છેલ્લે વિવિધ સમાચાર છે એ આપેલા હોય છે પરંતુ સમાચાર પત્રમાં વિશેષ તરીકે 5W છે એ તમારે યાદ રાખવાના હોય છે કે 5W અને 1H કે અખબારે નોંધ લખતી વખતે અંગ્રેજીમાં જેને 5W અને 1H કહે છે એ યાદ રાખવું જરૂરી છે પહેલા નંબરમાં શું એટલે કે વોટ બીજામાં ક્યાં વેર ત્રીજામાં ક્યારે એટલે કે વેન ચોથામાં શા માટે વાય અને પાંચ નંબરમાં કોણે હુ તેમાં 1H એટલે કે કેવી રીતે હાઉ તમે જોઈ શકો છો કે 5W અને 1H નો સમાવેશ થાય છે અને છેલ્લે અખબારી યાદી પ્રેસ નોટ કે સરકારી કે અર્ધ સરકારી તેમજ વિવિધ સંસ્થાઓ અનેક પ્રકારની માહિતી વાચકોની જાણ માટે અખબાર કે સમાચાર પત્રના માધ્યમથી પ્રકાશિત કરવા માટે મોકલે છે તેને અખબારી યાદી કહેવામાં આવે છે આવી યાદી કે નોંધો વધારા ઘટાડા સાથે રિપોર્ટર કે સંપાદક મથાળા મથાળા એટલે શીર્ષક આપીને પ્રકાશિત કરે છે બરાબર છે અહીં પણ તમારે કે આર્મીમાં નર્સિંગ આસિસ્ટન્ટની ભરતી એ વિશેની નાનકડી જે નોંધ આપેલી છે એ તમારે દર્શાવેલી છે આ તો મેં તમને જનરલી એક સામાન્ય માહિતી આપી પણ તમારા ઘરે આવતું જે દૈનિક પત્ર છે એમાં તમામે તમામ વિશેની અલગ અલગ તમે માહિતી મેળવી શકો છો કોઈ પણ ન્યૂઝપેપર હોય તમારા ઘરે આવતું બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો આપણો જે 10મો પાઠ હતો એટલે કે દ્વિતીય સત્રનો પહેલો પાઠ મારે